નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત એટલે કે ભવિષ્ય દર્શનમાં ખુશાલી આપનું સ્વાગત કરીશું. આજે વાત કરીશું ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં દિન વિશેષ વિશે, પંચાંગ વિશે, સાથે જ રાશિ મંડળની જે 12 રાશિઓ છે તેના વિશે જ, અને સૌથી મહત્વની વાત આપના કોલ અને તેમાં આપ જે પ્રશ્નો અને વિગતો આપશો તેના તમામના સમાધાન આપશે, જવાબ આપશે ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા, જે અત્યારે હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. સીધું તેમની સાથે જ વાત કરીશું. મહેન્દ્રભાઈ, વીટીવીના સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મહેન્દ્રભાઈ, આજ તું પંચાંગ શું કહી રહ્યું છે? શ્રી ગણેશાય નમઃ. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વર મોક્તિકામ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલિમ ગોપાહ સ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. સૌ દર્શક મિત્રો, સુપ્રભાત, જય ગણેશ આપ સૌને. અષાઢ મહિનો શુક્લ પક્ષ ને 8મી તિથિ છે આજે. તુલા રાશિ મતલબ ચિત્રા નક્ષત્ર સિદ્ધ નામનો યોગ બવ નામનું આજે કરણ છે. મતલબ તુલા રાશિ એટલે ર ને ત અક્ષર છે. તુલા રાશિ વાળા જાતકો માટે દિવસ આજનો મંગલમય રહેશે. જે કોઈ જાતકોનો જન્મ થાય એની તુલા રાશિ રહેશે. 20 તારીખ અને 7મો મહિનો જેની જન્મ તારીખ છે, તમામ દર્શક મિત્રોને વીટીવીની પૂરી ટીમ દ્વારા હાર્દિક શુભકામનાઓ જન્મદિવસની. જય ગણેશ. મને એ જ સમજાતું નથી કે સાને આવું થાય છે, મને એ જ સમજાતું નથી કે સાને આવું થાય છે. આ ફૂલડા ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે. છે ગરીબો ના કુબામાં એક ટીપુએ દોહેલ્યું અને શ્રીમંતોની કબર ઉપર ઘીના દીવા થાય છે. લક્ષ્મીની અસમાનતા વ્યક્તિને ક્યારેક ક્યારેક પરેશાન કરતી હોય છે. ક્યારેક ક્યારેક વ્યક્તિ પાસે જરૂરિયાત નથી હોતી અને છતાંય ઢગલા થતા હોય છે. અને ક્યારેક ક્યારેક વ્યક્તિને અત્યંત આવશ્યકતા અને જરૂરિયાત હોવા છતાંય એને પ્રાપ્ત થતું નથી. ખાસ કરીને જ્યારે મુસીબતની પડો આવે ત્યારે એમ કહેવાય છે કે પહેરેલા કપડાં પણ પારકા થઈ જતા હોય છે. તો એનો મતલબ એવો થાય કે આ લક્ષ્મી ક્યાંથી આવે છે. શાસ્ત્ર એમ કહે છે કે સર્વજ્ઞે સર્વ વરદે સર્વ દુષ્ટ ભયંકરી સર્વ દુઃખ હરે દેવી મહાલક્ષ્મીને નમોસ્તુતે. મારા બધા જ દુઃખને તોડી નાખે એ મહાલક્ષ્મી છે. મારા તમામ પ્રકારના સુખોનો વધારો કરે એ મારી મહાલક્ષ્મી છે. બધી જ વસ્તુઓને જાણી અને યોગ્ય રીતે મારી એ કહેવાય ને કે મને આશીર્વાદ સારા મળે એ મહાલક્ષ્મી છે. તો મહાલક્ષ્મીની પ્રાપ્તિ માટે કુંડળીના પણ યોગ આપણે જોતા હોઈએ છીએ. ઘણી વખત આપણે કહીએ છીએ કે ભાગ્યમ ફલતી સર્વત્ર, હંમેશા ભાગ્ય જ ફળે છે. મતલબ ન વિદ્યા ન ચ પૌરુષમ, ન પુરુષાર્થ ફળે કે ન વિદ્યા ફળે. મતલબ પુરુષાર્થને અને વિદ્યાને આની સાથે જોડવો નહીં, એવું નહીં. વિદ્યા દદાતિ વિનય વિનય દદાતિ પાત્રતા, અને પાત્રતા ધન આપનોતિ. મતલબ કે વિદ્યા દ્વારા ધનની પ્રાપ્તિ થાય તેવા પણ શક્યતાઓ ખૂબ જ વધી જતી હોય છે. અને એટલા માટે નાના બાળકોને માતાઓ ભણાવવામાં ખૂબ જ સારો આગ્રહ રાખતા હોય છે કે છોકરો મોટો થાય, મારો ભણે અને સારી રીતે પોતે પોતાનું જીવન વ્યતીત કરે. પણ સાથે સાથે પુરુષાર્થ પણ જરૂરી છે. જે વ્યક્તિઓનો અભ્યાસ પૂરો થયો હોય પુરુષાર્થ કરે છે, નોકરી માટે પ્રયત્ન કરે, ધંધા માટે પ્રયત્ન કરે અને છતાંય સફળતા મળે અથવા તો ના મળે, આવા સમયે મિત્રો જ્યારે ગ્રહોને જોઈ લઈએ, કુંડળીને માપી લઈએ, સૂર્યમ શૌર્ય મદિન્દુરુચ પદવી ક્ષણ મંગલમ મંગલમ, ક્યાંથી શું અને કેવી રીતે પ્રાપ્ત થશે, તો શૌર્ય એ સૂર્ય આપે. તમે જ્યારે પણ કોઈ કામ કરતા હોય ત્યારે આગળ વધી અને આત્મવિશ્વાસ જે વધારે એનું નામ સૂર્ય છે. માનસિક શાંતિ આપે એનું નામ ચંદ્ર છે. કાર્યમાં યશ આપે એનું નામ મંગળ છે. બૌદ્ધિક શક્તિનો વિકાસ કરે એનું નામ બુધ છે. જે કંઈ કામ કરવા જઈ રહ્યા છીએ એમાં સારી ઉર્જા આપે એ ગુરુ મહારાજ છે. શુક્ર મહારાજ આ બધું ભેગું થાય અને સારું ધન આપે છે અને સાથે સાથે મહેનત પણ આપે છે. શનિ મહારાજ છે પણ ક્યાંક કંકાસ પણ આપે છે. મતલબ કે ક્યાંક ને ક્યાંક તમે જોજો, સારું શાક બનતું હોય કે સારી રસોઈ બનતી હોય તો વઘાર થાય એટલે વઘાર ઉડે તો છીકો આવે, પણ એનો મતલબ એ છીકો આવવા માટે વઘાર નથી. વઘાર તો સારા સ્વાદને માણવા માટે છે. એ જ રીતે જીવનમાં કષ્ટ પણ આવે તો આવા સમયે આ ગ્રહોનો આશ્રય લઈને લક્ષ્મી પ્રાપ્તિ માટે જો વ્યક્તિ વ્યવસ્થિત રીતે ઉપાય કરે, કુંડળીમાં રહેલા શુક્ર કાકે શુક્રવાર છે, શુક્ર કાવ્ય શુક્ર રહેતા શુક્લા અંબર ધરા સુધી, શુક્ર હંમેશા માણસના જીવનનું સાચું સૌંદર્ય છે. અને સાચું સૌંદર્ય સુખ ક્યાં મળે છે? મતલબ અંદરથી આવે છે. તો આ અંદરના સુખને મેળવવા માટે જેની કુંડળીમાં શુક્ર પાવરફુલ હોય એ વ્યક્તિ હંમેશા આગળ પડીને કામ કરતો હોય છે. માટલે શુક્રથી માલવ્ય યોગ થાય છે. પંચમહાપુરુષ યાગનો એક યોગ એવો છે કે જેને માલવ્ય યોગ કહેવામાં આવે છે, જે ધનાઢ્યોની કુંડળીમાં જોવા મળે છે. ક્યારેક ક્યારેક વધારે મહેનત કરવાવાળા વ્યક્તિઓની કુંડળીમાં પણ આ વસ્તુ જોવા મળે છે, પણ આ અસમાનતા આપણને શુક્ર દ્વારા દૂર થતી જોવા મળે છે. જય ગણેશ.